અને વાત વધુ એક વખત મળેલી સંત સભાને। જૂનાગઢમાં સંત સંમેલનમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી। સંરક્ષણ સમિતિના અધ્યક્ષ સ્થાને દ્વારકાપીઠ જગતગુરુ શંકરાચાર્યની વરણી કરાઈ, તો મુખ્ય સમિતિની રચનામાં કુલ 41 સાધુ સંતોની વરણી કરવામાં આવી છે। જૂનાગઢના સંત સંમેલનમાં હાજર સંતોએ હુંકાર કર્યો। સંમેલનમાં અખિલેશ્વર દાસે મોટું નિવેદન આપ્યું કે અમે કોઈનો વિરોધ કરતા નથી, અમારો વિરોધ કરે તો અમે કોઈને છોડતા નથી, અમે ધર્મની રક્ષા માટે રિવોલ્વર પણ ચલાવી શકીએ છીએ, તેવું આત્માનંદ સરસ્વતીજી બોલ્યા। સંતોને બેફામ નિવેદનબાજીથી દૂર રહેવાની તેમણે અપીલ કરી। સંતોએ મઠ મંદિર છોડીને મેદાન બાંધવાની જરૂર હોવાનું તેમનું નિવેદન છે। કહ્યું કે શાસ્ત્ર અને શસ્ત્ર સાથે નહીં હોય તો ભારત માતાનું વસ્ત્ર નહીં રહે। પણ ધર્મ માટે સંસ્કૃતિ માટે જેલમાં જીવે છે, મારા મારી કીધી બધું કર્યું, પણ એ બકવાસ નો વિષય નથી બાપુ। આવે ત્યારે ખરા ને કરી બતાવો, એને બધું બતાવવા નાટક થોડું છે, આ તો વાસ્તવિકતા છે, આ હૃદયમાં થોડો છે, આ તો મહેમાન છે। જૂનાગઢના સંત સંમેલનને ખોડલધામે ટેકો આપ્યો છે। સંત સંમેલનમાં ખોડલધામના પ્રતિનિધિ પણ હાજર રહ્યા અને સનાતન ધર્મની રક્ષાની લડતમાં નરેશ પટેલે ટેકો આપ્યો છે। શસ્ત્ર બે સાથે નહીં હોય તો ભારત માતાનું વસ્ત્ર સલામત નહીં રહે। બે સાથે રાખો, અમે રાખી છે, એમાં કોઈની બીકની જરૂર નથી। તો સંત સંમેલનમાં સંતોનો હુંકાર તમે સાંભળ્યો।